જામનગરમાં રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા 1000 ઓક્સિજન બેડવાળી હોસ્પિટલ શરૂ કરવામાં આવનાર છે, જે અંતર્ગત પ્રથમ તબક્કામાં 400 બેડની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ માટે જામનગરની ડેન્ટલ હોસ્પિટલમાં તૈયારીઓ પૂર્ણતાના આરે છે. તમામ વ્યવસ્થાઓ થઈ જતાં તાકીદે આ કોવિડ હોસ્પિટલ કાર્યરત કરી દેવામાં આવશે. આજે ગુજરાત સ્થાપના દિનથી રાજ્યના 10 જિલ્લાઓમાં 18 વર્ષથી વધુ વયના લોકોનું વેક્સિનેશન શરૂ થઈ ગયું છે. જામનગરમાં પણ વિવિધ 15 સરકારી વેક્સિનેશન સેન્ટર ઉપર 18 થી 45 વર્ષની વયજૂથના લોકોને વેક્સિન આપવામાં આવી રહી છે. રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા હકુભાઈ વોર્ડ નંબર 6માં આવેલ વેક્સિનેશન સેન્ટરની મુલાકાત લઈ યુવા વર્ગને વેક્સિન લેવા પ્રોત્સાહિત કર્યો હતો. ઉલ્લેખનીય છે કે આજે રશિયા નિર્મિત કોરોના વેક્સિન સ્પુટનિક વીનો પ્રથમ જથ્થો ભારત પહોંચી ગયો છે. જામનગરમાં છેલ્લા ઘણા દિવસથી પ્રતિદિન કોરોનાના 100 થી વધુ દર્દીના મૃત્યુ થઈ રહ્યા હતા, પરંતુ છેલ્લા 24 કલાકમાં કોરોનાના 66 દર્દીઓના મૃત્યુ થતાં આંશિક રાહત અનુભવાય છે. ઉલ્લેખનીય છે કે સરકારી ચોપડે તો જામનગર શહેરમાં કોરોનાના 6 દર્દી સહિત જિલ્લામાં કુલ 11 દર્દીઓના જ મૃત્યુ દર્શાવાયા છે. જામનગર શહેરમાં આજે કોરોનાના નવા 390 કેસ સહિત જિલ્લામાં કુલ 743 કેસ નોંધાયા છે. સુરતના ઓલપાડના એક ફાર્મ હાઉસમાંથી ડુપ્લિકેટ રેમડેસિવીર બનાવતી ફેક્ટરી ઝડપાઈ છે. પોલીસે 60,000 નકલી ઇન્જેક્શન સાથે 7 લોકોની ધરપકડ કરી છે. અત્યાર સુધીમાં કૌભાંડીઓએ 5,000 નકલી ઇન્જેક્શન વેચી નાખ્યા હોવાનો પણ અહેવાલ છે. આજે જામનગર નજીકના ગ્રામ્ય વિસ્તારોમાં એકાએક વાતાવરણ પલટાયું હતું. નારણપર, લાલપુર વગેરે ગામડાઓમાં કમોસમી વરસાદ થયો હતો.